નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઋષિ ચિંતન ચેનલમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યના વિચારો તે વિચારોને ભેદવા, આસ્થાઓની સજાવટ કરવી અને ઉલટાને ઉલટાવીને સીધું કરવું જ વિચાર ક્રાંતિનો લક્ષ્ય છે. અણસમજ રૂપે જ્ઞાનને હટાવવા માટે સદજ્ઞાનના પ્રકાશનો ઉપયોગ કરો. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ, જાળદાર અને તીખા છે. દુનિયાને બદલાવવાનો જે દાવો અમે કરીએ છીએ તે અમારી સિદ્ધિઓ નહીં પરંતુ સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ અમારા આ વિચારોને ફેલાવો કરવા અમારી મદદ કરો. જાતનો વિષય છે રાષ્ટ્રીય પ્રગતિનો મુખ્ય આધાર નાગરિકતા. સંગઠિત સમાજમાં રહેનારી દરેક વ્યક્તિએ પોતાની જવાબદારીને સમજીને એ રીતે વર્તન કરવું જોઈએ કે જેથી કોઈને સીધી કે આડકતરી રીતે નુકસાન પહોંચે નહીં. બે જવાબદારીપૂર્ણ વર્તન કરનાર કોઈ પણ સમાજ કાયમ રહી શકતો નથી. કોઈ એક સ્ક્રૂના ઢીલા પડવાની જેમ આખો મશીન ખોટકાઈ જાય છે તેમ કોઈ એક બે જવાબદાર વ્યક્તિના કારણે આખા સમાજમાં તડખાટ મચી શકે છે. તો દરેક મનુષ્યને બીજા મનુષ્ય પર વિશ્વાસ હોય કે તે પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરશે તો સમાજમાં કોઈ ગડબડ ઊભી થવાની શક્યતા રહેતી જ નથી. અને આવું હોય ત્યારે સમાજ ખૂબ યોગ્ય અને વ્યવસ્થિત રીતે ચાલતો રહે છે. પરંતુ જ્યાં બે જવાબદારી પરિવર્તન થાય છે અને એકબીજા પર વિશ્વાસ ઉડી જાય છે ત્યારે સામાજિક માળખું તૂટવા લાગે છે. જો આપણે સંગઠિત સમાજમાં રહેવું હોય તો આપણે આપણી જવાબદારીઓ પ્રત્યે સમાન રહેવું જોઈએ અને તે મુજબ આચરણ કરવું જોઈએ. જવાબદારી શબ્દનું વિવેચન કરવાથી બે ત્રણ વાતો સ્પષ્ટ થાય છે કે પુરુષને પોતાની જવાબદારીનું સંપૂર્ણપણે ભાન છે. તે પોતાના કામને બહુ સારી રીતે જાણે છે, પોતાની જવાબદારીને સમજે છે. સમાજનું એક ઉપયોગી અંગ બનવા માટે દરેક મનુષ્ય સંસારમાં કોઈ ને કોઈ કામની જવાબદારી ઉપાડવી જ જોઈએ. જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પોતાના કામને બરાબર જાણતો નથી ત્યાં સુધી તે પોતાની જવાબદારી સંભાળી શકતો નથી. દરેક મનુષ્ય પોતાના કામની વિગત સંપૂર્ણપણે જાણ્યા પછી જ તે કામની જવાબદારી લેવી જોઈએ. ધારો કે કોઈને પોતાનું કામનું જ્ઞાન જ ન હોય તો તે કાર્યને તે કેવી રીતે પૂર્ણ કરી શકે? જવાબદારી વ્યક્તિ માટે બીજી અગત્યની વાત એ છે કે તે જે પણ નાનું મોટું વચન આપે છે તેને તે પૂરું કરે છે. અર્થાત સમાજને તે પોતાના પર ભરોસો મૂકવાનો વિશ્વાસ આપી શકે છે. તે હંમેશા પોતાના વચનનું પાલન કરે છે. સમાજના જુદા જુદા અંગો વચ્ચે જો આ પ્રકારના વિશ્વાસ ન રહે તો સમાજ છિન્ન ભિન્ન થઈ જાય છે. સમાજના જુદા જુદા અંગો પર વિશ્વાસ પર જ સમાજના સંગઠનનો આધાર રહેલો છે. મનુષ્ય જવાબદારી લીધા પછી તેને પૂરી ન કરી શકે તો તે કોઈ પ્રકારની સજાને પાત્ર બને છે. આ પણ જવાબદારીનો એક ભાગ જ છે. જો તેને સજા ન થાય તો મનુષ્ય પોતાની જવાબદારી ભૂલી જાય છે અને એક રીતે સમાજનો દ્રોહી બની જાય છે. જવાબદારીનો ગુણ દરેક માટે ખૂબ ઉપયોગી છે. ભારતીય સમાજની અવ્યવસ્થાનું મૂળ કારણ એકબીજા સાથેનું અવિશ્વાસ ભર્યું આચરણ છે. આપણે જવાબદારીનું મહત્વ નહિવત આંકીએ છીએ ત્યારે તેમાં પરિણામ ખૂબ જ ભયંકર આવે છે. આટલો સમજ્યા છતાં તેની અવગણના કરીને આપણે સમાજને સહેજ પણ સુધારી શકતા નથી અને જે પ્રકારની બંધનમાં બંધાઈ રહેવું જોઈએ તે બંધન ઢીલા પડતા જાય છે. આપણે જોઈએ છીએ કે દરેક ધંધાવાળા લોકો પણ પોતાની જવાબદારી પૂરી કરતા નથી તથા પોતાનું કામ યોગ્ય રીતે જાણતા નથી અને સાથે સાથે તેને યોગ્ય રીતે પૂર્ણ પણ કરતા નથી. આપણે બધા પોતાનો દોષ હોવાને બદલે એકબીજા પર દોષારોપણ કરતા રહીએ છીએ અને તેના કારણે આપણું કામ વ્યવસ્થિત રીતે થતું નથી. આ રીતે આપણે આખા સમાજને બગાડી રહ્યા છીએ. આપણી મનોવૃત્તિ જ એવી થઈ ગઈ છે કે જવાબદારીને આપણે આવશ્યક ગુણ માનતા જ નથી. તેના કારણે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે
ઘાતક પુરવાર થાય તેવી ઘણી બાબતો સહન કરીએ છીએ. આ બાબત એવી છે કે જેને અન્ય દેશોમાં કોઈ પણ મનુષ્ય સહન કરવા તૈયાર હોતો નથી. આ કારણે જ બે જવાબદાર વ્યક્તિ માટે આપણા દેશમાં કોઈ સજાની વ્યવસ્થા નથી. જવાબદારી પૂર્ણ ન કરનારને સજા મળવાને બદલે તેની વાતોમાં આવીને જનાને સજા મળે છે. આનાથી પરિસ્થિતિ વધારે બગડતી જાય છે. શિક્ષણ ભણાવવાની, ડોક્ટર દવા આપવાની કે દલીલ કે વકીલ કેસ લડવાની જવાબદારીમાંથી છટકી જાય છે તો તેમાંથી તેને કોઈ નુકસાન થતું નથી. બિચારા વિદ્યાર્થી, દર્દી કે અસીલ જ વાળીઓ જાય છે. સરકારી કર્મચારીની બાબતમાં તો આ વાત ખૂબ જ લાગુ પડે છે. અમુક લોકો મહાન બનવાથી આખો દેશ પ્રગતિ કરી શકતો નથી જ્યાં સુધી દેશના સામાન્ય જન સમાજ પોતાનો હક અને ફરજને યોગ્ય રીતે સમજીને તેનું પાલન નથી કરતો ત્યાં સુધી દેશની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી. ભારતમાં જ્યાં ત્યાં ગપ્પા મારવામાં કે ખોટા બકવાસ પાછળ મોટા ભાગનો સમય વેડફાય છે. વિદેશીઓ ભારતીયોને મહાન આશો કહીને તેમની ટીકા કરે છે, પરંતુ પરદેશમાં પણ ભારતીયોએ પોતાની મહેનત પોતાનો ધાક જમાવી છે. હા, સમયનું પાલન આપણે કરતા નથી એ વાત જરૂરી સાચી છે. બીજાઓની અગવડ સગવડનો ખ્યાલ કર્યા વિના ફક્ત પોતાની મરજી મુજબ કાર્ય કરીએ છીએ. દેશની સમૃદ્ધિ બનાવવા અને નાના મોટા બધા કામ તેની સમય મર્યાદામાં પૂરા કરવા જોઈએ, કારણ કે દેશ માટે દરેક કામ મહત્વપૂર્ણ અને પ્રશંસનીય છે. દેશની વાસ્તવિક પ્રગતિ માટે નાના મોટા ખ્યાલ છોડીને પોતાની જવાબદારીને મહત્તા સમજી સંપૂર્ણપણે તેની સમયાવધિમાં તેને પૂર્ણ કરવી જોઈએ. જો આવું થાય તો ઉપદેશો આપ્યા વિના પણ દેશમાં સુધારો થઈ શકે છે અને દેશ દરેક રીતે પ્રગતિશીલ અને શક્તિશાળી બની શકે છે. મહાન પુરુષો ફક્ત આપણા માર્ગદર્શન જ બની શકે છે. દેશ માટેના જરૂરી કાર્યની પૂર્તિ તેનામાંથી થઈ શકતી નથી. તેના માટે તો સામાન્ય જનસમાજે જ પોતાના કર્તવ્યનું પાલન કરવું પડે છે. નાગરિક જીવનનો સુવ્યવસ્થાનો મુખ્ય આધાર અન્ય વ્યક્તિઓ તરફ જવાબદારીનું પાલન કરવામાં તેમજ પોતાની નૈતિક જવાબદારીને નિભાવવા હંમેશા કટિબદ્ધ રહેવા પર રહેલો છે. સામાજિક સુખ શાંતિ અને પ્રગતિનો આ જ આધાર છે. જે દેશમાં નાગરિકો પોતાનું ફરજોનું બરાબર પાલન કરે છે રાષ્ટ્ર બળવાન ગણાય છે. ચારિત્રવાન લોકો પ્રધાન વાળો સમાજ સભ્ય ગણાય છે. ફરજો અને જવાબદારીઓ પ્રત્યેની સભાનતાના આધારે કોઈ પણ વ્યક્તિ અથવા તો સમૂહની શ્રેષ્ઠતા આંકી શકાય. જુદા લબાડ, ચાલાક, બેમાન, પાખંડી, ઢોંગી, આશુ અને ના મર્દ લોકો ગમે તેટલા સાધન સંપન્ન હોવા છતાં તેમના તથા સમાજનો સ્તર હંમેશા નીચો રહે છે. તેમના માટે વ્યવસ્થિત ચિરકાલીન પ્રગતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી ક્યારેય પણ શક્ય બનશે નહીં. સામાજિક સમય મર્યાદાને માનવીયતા અને ઉદંતતા અને અસ્મિતતા માનવામાં આવે છે. તેથી એ યોગ્ય છે કે માનવીયની જવાબદારી રક્ષણ કરવા માટે પોતાનું વર્તન પ્રત્યક્ષ પરોક્ષ રૂપે કોઈને અડચણરૂપ ન બને એવું રાખવું જોઈએ. વાસ્તવિક નાગરિકતા અને નૈતિકતાની આધ્યાત્મિક આદર્શો પણ આધાર રાખે છે. મનમાં જો બીજાઓ પ્રત્યે સાચો સ્નેહ, પ્રેમ, આદર્શ સૌજન્ય ન હોય તો ખાલી દેખાવડો કરવા પૂરતો ઠગો અને પાખંડીઓ જેવી બનાવટની કોઈ કામની હોતી નથી. માનવ જાતિમાં રહેલ બધા જ કલેશો, કંકા, શિષા, દ્વેષ વગેરેનું એક જ કારણ મનુષ્યની સંકુચિતતા, સ્વાર્થવૃત્તિ, જે પાપો અને ગુનાખોરીની આ જ પૃષ્ઠભૂમિ છે. ઘર અને કુટુંબમાં રહેતી મનની મલિનતાનું કારણ સંકુચિત સ્વાર્થવૃત્તિ જ છે. આનંદ ઉલ્લાસ સંસારમાં કંઈ વેચાતા મળતા નથી તો તે તો ફક્ત પ્રેમ અને આત્મીયતામાં જ રહેલો છે. જે પણ પદાર્થ વ્યક્તિ આપણા પ્રેમ અને મમતાના ક્ષેત્રમાં આવી જાય છે તે આપણે પ્રેરિય લાગવા માંડે છે. સંસારમાં સતત આનંદ અને પ્રસન્નતાનું વાતાવરણ ખડું કરવું જોઈએ તો સંકુચિતતાના ઉદારતામાં અને સ્વાર્થમાં પરમાત્મા બદલી રાખે. સાચી નાગરિકતા અને વાસ્તવિકતા નીતિમત્તા આને જ કહેવાય છે. રાષ્ટ્રની પ્રગતિ તેમજ વિશ્વ શાંતિની સમસ્યાનો ઉકેલ આના આધારે જ શક્ય છે. પરસ્પર સ્નેહ ભાવની વૃદ્ધિ માટે આત્મીયતાને વિશાળ બનાવવી જરૂરી છે. માનવીય સદગુણોમાંથી સુખ શાંતિ સ્થપાય છે અને દેશની પ્રગતિ થાય છે. તેથી આપણે બધાને સારા નાગરિક બની દેશની પ્રગતિમાં સહયોગી બની જવું જોઈએ.